કાચો નફો, આ કાચા નફાને લઈ જવાનો હોય આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો 360 ચાલે. હવે નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો કરો, એટલે ઉધાર બાજુ મૂકો 63,840. એમાંથી ઉધાર બાજુનું બધું માઇનસ કરો એટલે મિત્રો આપણને મળશે ચોખ્ખો નફો 32,978. 32,978 આને કહેવાય ચોખ્ખો નફો, જે આ લઈ જવાનો હોય ફાળવણી ખાતાની જમા બાજુ. ફાળવણી ખાતું બંધ કરો. એમાંથી 72,000 બાદ કરો 32,978. 25,778 આપણે વેચણી પાત્ર નફો મળશે. 25,778. આ વેચણી પાત્ર નફાને એના નફા નુકસાનના પ્રમાણમાં જો આપણને એ પૂછ્યું નફા નુકસાનનું પ્રમાણ, એ પ્રમાણમાં આપણે વેચી દેવાનો. રકમમાં જો નફા નુકસાનનું પ્રમાણ આપણે કેટલું આપ્યું છે, 3:2, તો 3:2 ના પ્રમાણમાં તમે આને વેચો તો આપણને વેચણી પાત્ર નફો સંતને મળશે 15,467. એ લખવાનું વેચણી પાત્ર નફો એસ અને એમ સંતને મળે છે આપણને 15,467, અને મહંતને મળે છે 10,311. અને આ વેચણી પાત્ર નફો આપણે જવા દેવાનો મૂડી ખાતાની જમા બાજુ. વેચણી પાત્ર નફો સંતને 15,467, મહંતને 10,311. અને મૂડી ખાતાના સરવાળા કરો મિત્રો, 80,000 પ્લસ 4,800 પ્લસ 15,467, 1,262,000. મહંતનો સરવાળો 40,000 પ્લસ 2,400 પ્લસ 10,311, 52,711. એ સરવાળો ઉધાર બાજુ મૂકો. બંનેની બાકી મેળવી લ્યો એટલે મૂડી આપણને 49,711, મહંતની 49,711 અને સંતની 93,267. 93,267 આને કહેવાય બાકી આગળ લઈ ગયા. જે આપણે દર્શાવવાની હોય પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા સંત અને મહંત, સંતની મૂડી મળી 93,267 અને મહંતની મળી 49,711. બંનેનો સરવાળો 12,
93,267 પ્લસ 49,000 142,978 અને પછી પાકા સર્વેનો સરવાળો બંને બાજુ સમાન આવી જવો જોઈએ સરખો, જે આવે છે 2,03,044. મિત્રો અહીંયા આપણે આ 18મો દાખલો પૂરો થાય છે અને આપણું આ વાર્ષિક હિસાબનું ચેપ્ટર પણ પૂરું થાય છે.